તો માણસે સુખી થવાના જે પ્રયત્નો કર્યા છે સદીઓથી, એને બે મુખ્ય વિભાગમાં વહેંચી શકાય. એક આખો વિભાગ છે શરીરના સ્તરે સુખી થવાનો. એને માટે આપણું જે ચિંતન આવ્યું છે બધું સંવેદનામૂલક ચિંતન છે. એટલે હાઉ ટુ બી સક્સેસફુલ, હાઉ ટુ મેક લાઈફ બ્યુટિફુલ, એ જેટલા હાઉ ટુ ક્વિક ફિક્સ છે એ બધા લગભગ શરીર સંદર્ભે છે. અને એનો ના નથી, એનો વિરોધ પણ નથી, પણ એની મર્યાદા છે. એટલે માણસ જાત તરીકે આપણે સુવિધા સંપન્ન તો થઈ ગયા પણ સુખી થયા નથી. વોટ્સએપમાં બધું બહુ ફરતું હોય છે કે ચંદ્ર ઉપર તો જઈ આવ્યા પણ પડોશીને ત્યાં જતા નથી, પણ હાઉ ટુ કોઈ શીખવતું નથી. અને જે આપણને આવડે છે એમાં આપણે બધું દંભ અને ઉપર ઉપરથી બધું કરતા હોઈએ, કારણ કે આપણે કરવું પડે છે એટલે કરીએ છીએ. સુખનો અહેસાસ તો ત્યારે થાય જ્યારે આપણે કરીએ છીએ એ પ્રમાણે વિચારતા હોઈએ, એ પ્રમાણે આપણી લાગણી હોય. આપણી અંદર જ વેરવિખેરપણું હોય તો આપણને સુખનો અનુભવ નહીં થાય. બીજો આખો પ્રયત્ન જે થયો છે એ પણ સંવેદનામૂલક છે, પણ એમાં સંવેદનાના ત્યાગની વાત છે. પહેલા પ્રયત્નોમાં ભોગની વાત છે તો બીજા પ્રયત્નોમાં ત્યાગની વાત છે. બધું છોડી દો, ઘર છોડી દો, કપડાં છોડી દો, ભાવતું છોડી દો, રોજ ના છોડી શકો તો દર 15 દિવસે છોડી દો, બધા જાત જાતના તપ, વ્રત, ઉપવાસ. મિત્રો, શરીરના સ્વાસ્થ્યના સંદર્ભમાં ઉપવાસનો મહિમા છે, પણ ઉપવાસ હમણાં કરો જેથી પછી તમારે પુણ્ય પ્રાપ્ત થશે અને પછી ભવિષ્યમાં તમને સ્વર્ગ મળશે. તો સ્વર્ગ કેવું? તો ત્યાં બધું ખૂબ માલ મલીદા ખાવાના, તો પછી અત્યારે જ કેમ ના ખાઈએ? ભવિષ્યમાં કશુંક મળશે એના માટે છોડી દેવાની વાત. એ આખો જે ચિંતન છે બધું રહસ્યવાદ છે, કારણ કે કોઈ ગયેલું પાછું આવીને કહેતું નથી કે મળ્યું કે નહીં. તો સ્વર્ગની ને નર્કની કલ્પનાઓ છે, અને આપણા જીવનની અંદર આ બધી વસ્તુનો રોજ જે મેળ પડતો નથી. એટલે ઘરમાં 1-2 કલાક પૂજાપાઠ કરનારા વ્યક્તિઓ, પતિ પત્નીઓ ઝઘડતા હોય છે, દુકાન બધાવીને શરૂ કરનાર, પૂજા કરીને ધંધો કરનાર ગ્રાહકને છેતરતા હોય છે, અને ધર્મ નામે એટલા બધા પૃથ્વી ઉપર ઝઘડાઓ છે. એના વિશે મારે કશું કહેવું નથી, તમે જાણો છો. હવે તમને એમ થાય કે આ બધી વાતને શિક્ષણને શું લેવા દેવા? શિક્ષણને એ લેવા દેવા કે 47 સુધી તો આપણે અંગ્રેજોનો વાંક કાઢી શકતા હતા, 47 પછી તો આપણે આઝાદ થઈ ગયા છીએ. આપણે આઝાદ થયા પછી શિક્ષણમાં એવું તો શું કર્યું? આપણે ભ્રષ્ટાચારોની વાતો ખૂબ કરીએ છીએ, પણ કલ્પના તો કરો, 47માં જે બાળક જન્મ્યો છે, 47ને બદલે 50 ગણી ચાલીએ, 12 ધોરણનું અભ્યાસ અને 5 વર્ષે મૂકે તો 17 વર્ષે 12મું ધોરણ પતે. 5 વર્ષની અંદર એ ગ્રેજ્યુએટ તો થઈ જ જાય, 17 ને 5 22. આમ તો કોમર્સ કે આર્ટ્સ કરે તો 3 વર્ષમાં થઈ જાય. 22 વર્ષે ગ્રેજ્યુએટ થયેલો વ્યક્તિ કાં તો ડૉક્ટર તરીકે નીકળ્યો હોય કે એન્જિનિયર તરીકે નીકળ્યો હોય, કોમ્પિટિટિવ એક્ઝામમાંથી IAS IPS થઈને નીકળે. તો 50 વર્ષથી 1950થી ગણીએ તો 50 ને 20 70, 75માં પહેલી પેઢી બહાર નીકળી. 75 થી 85, 95, 5, 15 ને 20 કેટલી જનરેશન બહાર પડી ગઈ. દર વર્ષે આ લોકો ડોક્ટરો, ઇન્જિનિયરો, IAS IPS થાય. કેમ વીણવા પડે છે કે આટલા IAS ગણ્યા ગાંઠ્યા સારા છે, આટલા IPS સારા છે, આટલા ડોક્ટર સારા છે? કેમ બધા મોટા ભાગનો ફાલ આવો છે? ક્યાં ચૂક થઈ ગઈ? આપણી ચૂક થઈ ગઈ છે શિક્ષણમાં. અને જ્યાં સુધી આપણે આ સ્વીકારીશું નહીં ત્યાં સુધી ફરક પણ પાડી શકીશું નહીં. તમારામાંથી મોટાભાગના શિક્ષક મિત્રો અહીંયા ઉપસ્થિત છે, તો મારો પરિચય આપી દઉં. સુરેશ પટેલ મારું નામ છે અને મને શિક્ષક હોવાનું ગૌરવ છે. અને હું શિક્ષક તરીકે કોઈએ ઘુસાડ્યો એટલે શિક્ષક નથી થયો. તમને જણાવતા આનંદને તમને કદાચ આશ્ચર્ય પણ થશે, હું ગ્રેજ્યુએટ સિવિલ એન્જિનિયરિંગમાં છું. મેં પોસ્ટ ગ્રેજ્યુએશન એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગમાં કર્યું છે, અને હું મેનેજમેન્ટ પણ ભણ્યો છું, યુરોપમાં ભણ્યો છું. અમેરિકામાં સેટલ થઈ જવાની બધી તકો અને અનુકૂળતા હોવા છતાં દેશપ્રેમથી ભારત આવી ગયો છું, અને અહીંયા પણ મેં આ જ કામ શરૂ કર્યું છે, શિક્ષકનું કર્તવ્ય. શરૂઆતમાં મેં એન્જિનિયર તરીકે નોકરી કરી, આજુબાજુ ખદબદતો ભ્રષ્ટાચાર જોઈને છોડી દીધી. સરકારી નોકરી કોઈ છોડે નહીં, લોકો અત્યારે સરકારી નોકરી માટે કેટલા ધરણા કરે છે. તો મિત્રો, બહુ સભાનતા સાથે બોલી રહ્યો છું, તમારી સામે કોઈ ઉપદેશ નથી, સીધે સીધી જિંદગીની કિતાબ ખોલી છે.
શિક્ષણ સિવાય ફરક નહીં પડે. યુરોપ અને અમેરિકા જોયા પછી મને ખબર પડી ગઈ, જે પ્રજા નાનપણથી જે શીખીને મોટી થાય છે, પ્રજા દુનિયા પર રાજ કરે છે ને, આપણે અહો અહો અનુભવીએ છીએ. આપણી ક્યાં ચૂક થઈ જાય છે? તો શિક્ષણની આખી પેઢીઓ આટલી બહાર થઈ ગયા પછી આપણે સારા ડૉક્ટરો ટકોરાબંધ નથી મેળવી શકતા, સારા એન્જિનિયરો નહીં, સારા IPS નહીં. આજે રોડમાં ખાડા પડી જાય છે, પુલો નીચે પડી જાય છે, હજી ભ્રષ્ટાચારની ફરિયાદો ચાલ્યા કરે છે. હવે તમને એમ થશે કે શિક્ષણનો જ કેમ વાંક કાઢો છો, સરકારનો કેમ નહીં? તો સરકારમાં આપણા જ ગયા છે. જે સરકારમાં બેઠા છે 47માં તમે વાંક કાઢી શકો, 75, 80, 85 પછી ક્યાંથી વાંક કાઢી શકો? 2015માં ક્યાંથી વાંક કાઢી શકો? આખી નવી પેઢી પહોંચી ગઈ છે ત્યાં કામ કરવા. તો હવે શિક્ષણની પ્રક્રિયા કેવી રીતે થાય છે? કહું, ત્રણ રીતે શિક્ષણ થાય છે. પહેલું ઘરે, બીજું શિક્ષણની સંસ્થામાં, અને ત્રીજું સમાજમાં. પણ વિધિવત રીતે શિક્ષણ કેવળ અને કેવળ શિક્ષણ સંસ્થાઓમાં થાય છે. માતા પિતા સાથે બાળક ખાવા પીવા રમવા આનંદ મસ્તીમાં જે સમય ગાળે છે, એ સમયની માત્રાને શિક્ષણ સંસ્થામાં જે ગાળે છે એની સાથે કમ્પેર કરીએ તો ખબર પડે કે બાળક શાળામાં શિક્ષક સાથે 6 થી 8 કલાક ગાળે છે, જ્યારે પોતાના માતા પિતા સાથે 1 કલાક પણ નથી ગાળતો. કે જેમાં એ માતા પિતા સાથે વાત કરતો હોય અથવા વાત સાંભળતો હોય. ધીસ ઇઝ રિયાલિટી. બહુ ઓછા ઘરો છે જેની અંદર ઘરમાં સભા કરવાની ટેવ છે કે સાંજ પડે બધા ભેગા બેસીને વાતો કરે છે. આપણે તો સાંજ પડે ભેગા બેસીને ટેલિવિઝન ખોલીએ છીએ અને આખા ગામની પંચાયત જેમાં હોય, જેમાં કોઈ વાસ્તવિકતા ના હોય, કુટુંબની અંદર ઝઘડા હોય એવી ભંગાર સિરિયલો જોઈએ છે, અથવા નાગમાંથી માણસ થાય, માણસમાંથી નાગ થાય આવી નાગી જેવી અવાસ્તવિક સિરિયલો જોઈએ છે. આપણા છાપાઓ નકારાત્મકતાથી ઉભરાય છે. નાટક અને ચેટક અને ફિલ્મ કરવા વાળા લોકોને આપણે હીરો બનાવ્યા છે. દુઃખ તો એ વાતનું થાય છે કે શિક્ષણ સંસ્થાઓમાં ફિલ્મ સ્ટારોને બોલાવવામાં આવે, અને આ પણ જેવી તેવી નહીં, મેનેજમેન્ટની સ્કૂલોમાં બોલાવવામાં આવે. આપણે મેનેજમેન્ટના નવા ગ્રેજ્યુએટને શું ઉપદેશ આપીએ છીએ કે લોકોને આંજી દો, લુકિંગ ગુડમાં જાઓ જેથી તમે ખૂબ સારા પૈસા કમાઈ શકશો, તો તમારું સન્માન થશે. મિત્રો, માતા પિતા તરફથી એવું છે કે મારો છોકરો ખૂબ સારું ભણે. ખૂબ સારું ભણે શું કામ? તો કે ખૂબ સારું કમાય. ખૂબ સારું કમાય શું કામ? તો કે ખૂબ બધો સામાન એકઠો કરે. આપણે સુવિધામાં સુખ માન્યું, ઘરમાં ખૂબ સામાન એકઠો કર્યો. મિત્રો, મને થોડા પેચીદા પ્રશ્નોનો મનોમન જવાબ આપો. એર કન્ડિશન મશીન ખરીદીએ, કઈ કંપનીનું ખરીદીએ અને કેટલા ડિગ્રી ટેમ્પરેચર રાખીએ તો પરિવારમાં સુખ સંવાદિતા સંપ્રે, બે ભાઈઓ વચ્ચે ઝઘડા ના થાય? કઈ કંપનીની કાર ખરીદીએ તો કારની અંદર પ્રેમની, આનંદની, ઉત્સવની વાતો થાય? એક પણ સાધનની અંદર શારીરિક અનુકૂળતા સિવાય તાકાત નથી કે આપણી જિંદગીને સ્પર્શ કરી શકે. જો મિત્રો, મારા ઘરમાં એક કપડાં ધોવાનું મશીન છે અને મારી પાસે કાર છે. હું બહુ સભાનતા સાથે બોલી રહ્યો છું. મારી કારમાં આદિવાસીઓ, મજૂરો અને ખેડૂતો. હું જતો હોઉં, રસ્તામાં દેખાઈ જાય એટલે ઊભી રાખું કારને, એમને બેસાડું. કારણ કે મને ખબર પડી ગઈ કારનો કાર્યક્રમ પોઈન્ટ A થી પોઈન્ટ B સુધી જવા માટે છે. આમાં કોઈ ઉપકારની, પરોપકારની કે ધર્મની વાત નથી આવતી. આમાં એટલી સમજણ પડવી જોઈએ કે આપણી જિંદગીમાં આટલી સરસ જિંદગી જીવીએ છીએ એનું કારણ હજારો લોકો મહેનતો કરે છે આપણા માટે. કેટલા લુહારો, સુથારો, ખેડૂતો કામ કરે છે ત્યારે આપણી જિંદગી સરસ થાય છે. આપણો બધાની સાથે સંબંધ છે, એની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટેના નાના નાના રસ્તાઓ છે. પણ એ મને જીવન વિદ્યાએ બતાવ્યા છે. કેટલા બધા રસ્તાઓ ઘરની સંસ્કારિતામાંથી આવ્યા, પણ કેટલા રસ્તાઓની તાર્કિક સ્પષ્ટતા જીવન વિદ્યામાંથી થઈ. જે સંસ્કારિતામાંથી આવ્યા હતા એને માનીને ચાલતા હતા. તો જીવન વિદ્યામાં સૌથી પહેલો ફંડામેન્ટલ, આખો જીવન વિદ્યા એક પણ વસ્તુ માનવાનો કાર્યક્રમ છે જ નહીં, એ શુદ્ધ તર્કબદ્ધ રીતે જાણવાનો કાર્યક્રમ છે. એટલે 9 થી 5 જેમ ક્લાસ ચાલે એમ 9 થી 5, 6, 7 શિબિર ચાલે છે. અને મારા જેવા પ્રબોધકો તમારી સામે પ્રસ્તાવ મૂકે એ પ્રસ્તાવને તપાસવાનો છે. તો આની પહેલાં પણ મેં એક વેબિનાર કર્યો હતો. મિત્રો, અહીંયા ભરત, રોહિતભાઈ ગોટી અને વિનુભાઈ માંડવિયાને મારામાં જે શ્રદ્ધા છે અને એમણે જે યજ્ઞ ઉપાડ્યો છે એને હું મારું યજ્ઞ કર્તવ્ય સમજીને તમારી વચ્ચે જોડાયો છું.
बाकी दुखनी बात है कि 600-700 शिक्षकों ग्रुप में रजिस्टर्ड थया हो अने अहीं खाली 30 शिक्षकों कुल 39 में 9 કે 10 जना तो मारा मित्रों जे अत्यारे अहीं जोड़ाया छे એમાંના ડોક્ટર પોષક પટેલ જેવા તો શિબિર કર્યો જ નહીં, શિબિરના યજમાનનું મોટી ભૂમિકા ભજવે છે અને અસંખ્ય લોકોને શિબિરમાં સહાયક થતા આવે છે. પણ શિબિરની અંદરનું વિષય વસ્તુ એટલું મજાનું છે, અમૃત કુંભ જેવું છે. પોષકભાઈની સાથે સહમત થશે, એકનો એક પ્રસ્તાવ વારંવાર આવે પણ રસના ઘૂંટડા એની અંદરથી ભરવાય. મેં લાગ લગાટ મારા શિક્ષક પાસે 6 શિબિર કર્યા. એક શિબિર 7 દિવસનો, 9 થી 6 ચાલે, એક જ શિક્ષક, કાળું પાટિયું ઉપર લખવાનું અથવા ધોળું પાટિયું ઉપર લખવાનું, નો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, નો વિડીયો ક્લિપ, ખાલી શિક્ષક પ્રસ્તાવ મૂકીને સાંભળવાનું. 6 શિબિર એટલે 42 દિવસ પછી મેં મારા શિક્ષકને પૂછ્યું કે સોમભાઈ મુજે યે બતાઈએ કે અબ મુજે યે ભી માલૂમ પડ ગયા કે આગે આપ ક્યા બોલોગે, ફિર ભી મુજે ઇતના અચ્છા ક્યું લગતા હૈ. એમણે મને કીધું કે ભાઈ સુખનું સરનામું મળી ગયું એટલે ભટકતું મન એકાગ્ર થઈ ગયું. મારો મિત્ર બધાને પ્રસ્તાવ છે, સવારથી સાંજ સુધી માત્ર અને માત્ર સુખ માટે બધું જ કરીએ છીએ. આવું તમારી અંદર જુઓ એવું છે કે નહીં? ધીસ ઇઝ માય પ્રસ્તાવ નંબર 1. જે કંઈ કરો છો સુખી થવા જ કરો છો. અત્યારે વેબિનારમાં આવ્યા છો તોય સુખી થવા જ આવ્યા છે. અહીંયાથી વેબિનારમાંથી સુખ મળશે એમ નહીં, રોહિતભાઈ ખરાબ ના લાગે, એમણે કીધું એટલે આવ્યા. શિક્ષક તરીકે તમને એમ થયું કશુંક નવું જાણવું જોઈએ એટલે આવ્યા. કદાચ કેટલાક મારો બાયોડેટા વાંચીને આવ્યા હશે, પણ છે તો ભાવ તો સુખનો જ. તમે ગુસ્સે થાવ છો તોય સુખી થવા જ ગુસ્સે થાવ છો, પછી પસ્તાવો થાય છે ગુસ્સો ના થયો તો સારું, પણ ત્યારે તો એમ લાગે છે કે ગુસ્સો કરીને આપણું કામ થઈ જાય. તો પૃથ્વી પરના 750 કરોડ માણસો કેવળ અને કેવળ સુખ માટે પ્રયત્ન કરે છે. દુર્ભાગ્ય શિક્ષણ સંસ્થાઓમાં સુખ કેવી રીતે મેળવાય એ સમજાવવામાં નથી આવતું, બલકે ખૂબ માર્ક લઈ આવો, ખૂબ સારી નોકરી કરો, ખૂબ પૈસા ભેગા કરો, ખૂબ સુવિધાઓ એકઠી કરો, એ જ સમજાવવામાં આવે છે. ડાયરેક્ટ શિક્ષક ના બોલે, પણ પહેલો નંબર જેનો આવે એને શાબાશી આપે અને નપાસ થયો એને ખખડાવે. એ વિચારે જ નહીં કે નપાસ એટલા માટે થયો છે કે ઘરનું કામય કરવું પડે છે, માં બીમાર છે, બાપા ખેતરે ગયા છે, હોમવર્ક કેમ નથી કર્યું, કરી શકે એમ જ નથી. સાચું તમે સ્વીકારશો નહીં એટલે જુઠ્ઠું બોલવું પડશે એને. હું આ તમે કહું તો બધા શિક્ષકોને એડ્રેસ કરું છું, અહીંયા ઉપસ્થિત ને ના ઉપસ્થિત હોય તમામ. તો શિક્ષકે વિદ્યાર્થીઓને સુખી થવાનો રસ્તો ના બતાવ્યો, બલકે સ્પર્ધાનો અને સુવિધાનો રસ્તો બતાવ્યો. પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર. અને માનસિકતા તો જુઓ, પ્રત્યેક રમતો નિશાળમાં રમાય છે એમાં પણ હાર અને જીત છે. આ માનસિકતા ફેલાઈને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી ગઈ છે. કોરોના સામે પણ લડાઈ હવે જેની અંદર જીવન જ નથી, એમાં લાઈફ નથી, જે જીવડું જ નથી, જે એક રસાયણનો કણ છે એની સામે લડાઈ, કેટલી બેહુદી વાત છે. પણ આપણી માનસિકતામાં જ યુદ્ધ છે. પ્રત્યેક રમતમાં જીતવાની જ વાત છે, હાર અને જીત, હાર અને જીત, હાર અને જીત. રમત આપણે શેના માટે શોધી હતી? પ્રસન્નતા માટે, આનંદ માટે, પ્રમોદ માટે રમત હતી? એની જગ્યાએ આપણે હાર જીતમાં કરી દીધી કન્વર્ઝન. કારણ કબીલા વખતથી યુદ્ધની માનસિકતા આજ સુધી અકબંધ છે. જંગલમાં રહેતા હતા, શિકાર કરતા હતા, પછી ટોળામાં રહેવા માંડ્યા, શિકારની સ્પર્ધા થવા લાગી, મારો શિકાર તારો શિકાર, એમાં કબીલાઓ લડવા માંડ્યા. એ લડાઈ આજ સુધી ચાલુ છે. વિવિધ સમુદાયો વચ્ચે લડાઈ છે, રાજ્યો વચ્ચે લડાઈ છે. હજી ગુજરાતે તો હમણાં સુધી આ લડાઈ જોઈ છે. 3 રાજ્યો નર્મદાના પાણી માટે બાજતા હતા અને કેટલા વર્ષો થઈ ગયા ડેમ બનતા. આપણે વસુધૈવ કુટુંબકમની વાત કરીએ છીએ, પણ આપણા બધા સીમાડાઓ જુઓ, નાની નાની લડાઈ ચાલી જ રહી છે. બોલવામાં શું જાય, વર્ષોથી બોલતા આવ્યા પણ આચરણમાં મૂક્યું નહીં. પ્રસ્તાવ નંબર 2, સુખપૂર્વક જીવવું છે તો
तो जेने समझण कहीए छे एनी व्याख्या नवी करवी पड़शे। समझवू बराबर जीववू बराबर आचरण में मूकवू। जो समझ्या नहीं तो खाली गोख्यू। एटले मारा वाला शिक्षक मित्रों, वर्षना अंते परीक्षा जे थाय छे ये समझ शक्तिनी परीक्षा छे ज नहीं, ये तो याद शक्तिनी परीक्षा छे। आखू वर्ष में जेटलू भणाव्यू ये 3 कलाक में उल्टी करी देवानी। जेनी सौथी सारी उल्टी थाय एने सौथी वधु मार्क मळे। बधु ओकी काढवानुं। जो आमाथी तमारी अंदर कई हलचल मचती हशे तो मने आनंद थशे, कारण के हलचल ज मचती नथी। पर्यावरणनो शिक्षक पर्यावरणना पाठो 4 દિવાલની વચ્ચે કેવી રીતે ભણાવી શકે? શરમ આવી જોઈએ। પ્રકાશ સંશ્લેષણનો નિયમ ઝાડની નીચે ગયા વગર કેવી રીતે ભણાવી શકાય? બાયોલોજી માટે જીવડાની પાસે જવું પડે। આપણે તો જિંદગી સાથે જેનું કનેક્શન નથી એવું ક્લાસમાં ભણાવીએ છીએ એટલે વિદ્યાર્થીઓ બોર થાય। અને કારણ કે કા માસ્તર મારશે કા મા બાપ મારશે, પરાણે હવે કમ સે કમ ભણતા ભરતભાઈ અહીંયા ઉપસ્થિત છે તો હું મારા જ ઉદાહરણથી કહું। મિત્રો, 12મા ધોરણમાં મેથેમેટિક્સની અંદર 150 માર્કનું પેપર હતું, 2 માર્કનું છૂટી ગયું, મારે 148 માર્ક આવ્યા। એન્જિનિયરિંગમાં મેથ્સ ભણવાનું આવે, 50માંથી 50 માર્કું લાગે, પણ હું એન્જિનિયરિંગમાં એડમિશન કેમ થયું એવું ભરતભાઈએ તો મને કોઈ દિવસ ના પૂછ્યું, પણ આ સભા સમક્ષ કહું છું। મારા માતા પિતા સુઈ જાય પછી હું ચોપડીની વચ્ચે નવનીત, સમર્પણ, અખંડાનંદ વગેરે ઘરમાં આવતા બધા જ સારા માસિકો વાંચું। એમને એમ લાગે કે હું તો પુસ્તક વાંચું છું, પણ હું તો આવું બધું વાંચું। સરવાળે મારો 1 માર્ક ઓછો આવ્યો। માતા પિતાની ઈચ્છા હું ડૉક્ટર બનું, આ જ તકલીફ છે। માતા પિતા જે પોતાની ઈચ્છા પૂરી નહીં કરી શક્યા એ સંતાનો પાસે પૂરી કરાવવા માટે નિશાળોનો આશ્રય લે, અને નિશાળની પાસે એવી દલીલો કરે કે આના 92 માર્ક કેમ આવ્યા, 95 કેમ નહીં, પેલી હનીને તો 97 માર્ક હતા તો મારા છોકરાને કેમ 92? એના માટે તો ટીચર મીટિંગની અંદર ઝઘડા કરે। મિત્રો, તમને એમ થાય સુરેશભાઈ તમને બધી કેમ ખબર છે? મિત્રો, આંતરરાષ્ટ્રીય સ્તરે જેનું નામ છે SGVP, સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ અમદાવાદ, સ્વામિનારાયણ ગુરુકુલની સંસ્થા, ઇન્ટરનેશનલ સ્કૂલ છે, 22 સ્કૂલના વિદ્યાર્થીઓ ભણે છે, એનો હું એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રહી ચૂક્યો છું। એટલે ગુજરાત બોર્ડ, CBSE બોર્ડ, ICSE બોર્ડ, ઇન્ટરનેશનલ બેકોલરેટ, આ બધા જ અભ્યાસક્રમો શું છે, એને ભણાવાય કેવી રીતે, શિક્ષકો કેવી રીતે કામ કરે છે, વિદ્યાર્થીઓ શું છે, વાલીઓ શું છે, આ બધી લડાઈ શું છે, એ બધી સ્પષ્ટ મને ખબર છે। જીવનવિદ્યા મારી જિંદગીમાં પછી આવી, પણ મોટો પ્રકાશ એ પડી ગયો કે મને લાગતું હતું કે આ તો યોગ્ય નથી। મિત્રો, તમને નવાઈ લાગશે, મેં મારા લાઇબ્રેરિયનને પહેલા જ અઠવાડિયાની અંદર કાઢી મૂકવાનો લેટર આપ્યો, કારણ કે મેં એમને પૂછ્યું લાઇબ્રેરીનો રિપોર્ટ આપો, એટલે એમણે મને રિપોર્ટ આપ્યો, આટલા પુસ્તકો, આખા વર્ષની અંદર ફાટેલા પુસ્તકો 0, ખોવાઈ ગયેલા પુસ્તકો 0, પાછા નહીં આવેલા પુસ્તકો 0। મેં એમણે કીધું તમારે અહીંયા આવવાની જરૂરત શું છે? એ બેન તો રોતા રોતા પાસે આવે, સર મારો શું વાંક? મેં કીધું જ્યાં 650 બાળકો હોય, 400-500નો સ્ટાફ હોય, ત્યાં એકે પુસ્તક ફાટે નહીં, ખોવાય નહીં, મતલબ કે તમે તો પુસ્તકોના કસ્ટોડિયન છો કે લાઇબ્રેરિયન છો? લાઇબ્રેરિયનની ભૂમિકા છે એટલા હુંફાળા હોય લાઇબ્રેરિયન કે પુસ્તકો બાળકો લઈ જાય અને દોડતા દોડતા ફરી પાછા પુસ્તકો લેવા માટે આવે। દર ગુરુવારે લાઇબ્રેરીનો પીરિયડ ના હોય, જ્યારે બાળકને મન પડે ત્યારે પીરિયડ લાઇબ્રેરીનો જ હોય। મેં પછી ગાડલા મુકાવ્યા, પોચી ગાદીઓ મુકાવી, આરામ ખુરશીઓ મુકાવી, બાળક ગમે તે પોઝિશનમાં વાંચે, એને વાંચવાનું કરો। મિત્રો, શિક્ષકને વિદ્યાર્થી પ્રશ્ન પૂછે તો શિક્ષક કે તને ખબર નહીં પડે, આખી જિંદગી બાળકના મનમાં ગાંઠ વળી જાય કે મને આ વિષય નહીં આવડે। હું બહુ સભાનતા સાથે બોલું છું, પહેલા શિક્ષક ગમે છે પછી વિષય ગમે છે। મારી જિંદગીમાં ગણિતના અદ્ભુત શિક્ષકો આવ્યા, ગુજરાતીના શિક્ષકો આવ્યા। મિત્રો, હું તો એન્જિનિયર થયો છું, પણ અહીંયા જે મારા મિત્રો છે એને ખબર છે હું ગુજરાતી કવિતાઓ, છંદો, ગાયન સંભળાવું। આવું કેમ બન્યું? કારણ કે ગુજરાતીના સરસ શિક્ષક આવ્યા। મિત્રો, મારા વિજ્ઞાનના શિક્ષક લાઇબ્રેરીના ઇન્ચાર્જ હતા, હું જ્યારે મણિનગરની સ્વામિનારાયણ સ્કૂલમાં ભણતો, અમૃતભાઈ મોઢે સાહેબનું નામ,
હવે એમને જવાબદારી સોંપેલી આ સાતમા ધોરણના વિદ્યાર્થીને. કારણ હંમેશા હું ધોરણ એકથી પ્રથમ આવે છું મારા ક્લાસમાં, એનું કારણ હું નથી, એનું કારણ મારા માતા પિતાનો નેચર છે. એમણે ક્યારેય મને ભણવા બેસ એવું કીધું નથી, પણ ઘરમાં વાંચનનું વાતાવરણ રહ્યું એટલે પુસ્તકો આવે એટલે એવું ઉત્સુકતા કે નવું વર્ષ શરૂ થાય તો એ પુસ્તકોમાં શું છે. એટલે નવું વર્ષ શરૂ થાય પેલા ચોપડી આવી ગઈ તો બધી મેં વાંચી જ નાખી હોય, કારણ કે ઘરમાં વાંચનનું વાતાવરણ. એ શિક્ષકે મને લાઇબ્રેરીના પીરિયડમાં પુસ્તકો લાવવાના અને બધાને સાહેબ ઇસ્યુ કરે એમાં મદદરૂપ થવાની જવાબદારી સોંપી. પછી હું એનું સરસ કરવા લાગ્યો એટલે સાહેબ પોતે કે હવે તારે જ બધાને આપી દેવા, મારી કંઈ જરૂર નથી. એક દિવસ વાલથી માથે હાથ ફેરવીને કે બેટા તું બધાની ઇસ્યુ કરે છે પણ તું વાંચે છે? મેં કહ્યું સાહેબ બુધવારે કે ગુરુવારે પીરિયડ આવે હું તો શનિવારે અડધો દિવસ હોય એની પહેલાં તો વાંચી જ લઉં, નહીં તો શનિવાર સાંજે તો મારું પુસ્તક પૂરું જ થઈ જાય, કારણ કે અડધો દિવસ જ હોય સ્કૂલ. પછી શું કરે સાહેબ? પછી હું બુધવારની રાહ જોઉં. બેટા આજથી આ ચાવીની કોપી તારી પાસે, ઈચ્છે ત્યારે કબાટ ખોલી લેવાનો અને પુસ્તક તારે જાતે ઇસ્યુ કરી દેવાનું અને તારે લઈ જવાનું ઘરે, તારા માટે ખાસ સગવડ. ચાવી મને આપી દીધી. મિત્રો, દસમા ધોરણ સુધીમાં મણિનગરની સ્વામિનારાયણ સ્કૂલના બધા જ પુસ્તકો મેં વાંચી રાખ્યા. આજે હું અમૃતભાઈ મોઢને વંદન કરું છું. મિત્રો, આજે મારી સ્થિતિ તમને કહું, મારી આ ઉંમરે હું ફિલોસોફી, કવિતાઓ, સાયન્સ, ફિક્શન, નવલકથાઓ બધું 18 કલાક વાંચી શકું છું રસપૂર્વક. હવે ફિલોસોફીમાં તો એકય વાર્તા ના હોય, અને નવલકથાઓ વાંચું એમાં વાર્તા જ વાર્તા હોય. આટલો બધો રસ કેવી રીતે કેળવાય? ક્રેડિટ ગોઝ ટુ અમૃતભાઈ. મિત્રો, એન્જિનિયર થયો અને પછી મેં ગાંધીનગરની અંદર મેથેમેટિક્સના ટ્યુશન કર્યા હતા. શું કામ? કારણ કે મેથ્સ એટલું બધું ગમે, મારી બેન ભણતી હતી એટલે મેં કીધું તારી બેનપણીને બોલાવી દે, આપણે ફી કસી નથી લેવાની પણ હું તમને રેગ્યુલર ટ્યુશન આપીશ, એટલું મેથ્સ ગમતું. હવે તમે જોઈ શકો છો એક વિદ્યાર્થીને મેથ્સે ગમતું હોય, કવિતાએ ગમતી હોય. મેં મારી દીકરીનો જન્મ જોયો છે, મારે ડૉક્ટર થવું હતું, મેં લગભગ 10 ઓપરેશનો જોયા છે. આજે પણ મને મેડિકલની બુક્સ પણ એટલી જ વાંચવી ગમે. આવું કેમ થાય? બધું શિક્ષકો કરી શકે છે, આ બધો જાદુ શિક્ષકો. અને મને એટલે રોહિતભાઈ અને વિનુભાઈએ જે યજ્ઞ ઉપાડ્યો મને ખૂબ સારું લાગ્યું કે ભાવનગર સુરત ક્ષેત્રના આટલા શિક્ષકો જો જાગૃત થઈ જાય આપણે જાદુ કરી શકીએ, અને હું તમારી સાથે છું. મિત્રો, 2011થી મારી યાત્રા શરૂ થઈ છે. હું 2.5 વર્ષ તો છત્તીસગઢ ગયો રેગ્યુલરલી આ આખું સમજવા માટે. ફરી પાછા મૂળ વાત ઉપર આવીએ. શિક્ષણ સંસ્થાએ બાળકને એના માતા પિતા સાથે સંવાદિતાપૂર્વક કેવી રીતે જીવવું એ નહીં શીખવ્યું, એટલે માતા પિતાની પાસે જે એક્સપર્ટીઝ હતી એ તો પોતા પૂરતી સીમિત રહી ગઈ. તમે કલ્પના તો કરો, ઘરમાં દાદા દાદી હોય, કેટલા વર્ષોનો રીચ એક્સપિરિયન્સ હોય, પણ એ તો આઉટડેટેડ થઈ ગયા ને, એમની સાથે તો અમુક વાત કેવી રીતે થાય? આ સૌથી મોટી મિસ્ટેક શાળા દ્વારા કરવામાં આવી છે. કક્કો જ સૌથી પહેલો ખોટો છે. 9મા ધોરણમાં જેતલપુર સ્વામિનારાયણ મંદિર જતા મેં પહેલી વાર કમળ જોયું, પણ હું ભણતો તો ત્યારથી ક કમળ નો ક. અને ગ્રેજ્યુએશનના અંદર ટેક્યોમેટ્રી સર્વે આવે ભરતભાઈ, આપણે માઉન્ટ આબુમાં ટેક્યોમેટ્રી સર્વે કરવા જતા. એ ટેક્યોમેટ્રી સર્વે કરવા ગયા ત્યારે રઘુનાથજી મંદિર આબુનું સૌથી જૂનું મંદિર છે એટલે ત્યાં દર્શન કરવા ગયા. ત્યાં ફણસનું ઝાડ જોયું, ઝાડ જોયું ને ખબર જ નથી કે આ શું આવડું મોટું ફ્રૂટ લટકે છે, એટલે ત્યાં પૂજારીને પૂછ્યું કે આ શું છે, તો કે આ ફણસનું ઝાડ. ત્યારે ખબર પડી કે કક્કામાં હણો ફણસનો હણો, આ ફણસ આ છે. ક કમળનો ક, ફણસનો હણો, કેટલું ભંગાર કાર્યક્રમ છે. આવી રીતે કક્કો શીખવાડાય? નાનું બાળક 3 વર્ષની અંદર કાકાને ઓળખે છે. ઘરમાં સંબંધનું સુખ લાવવું હોય તો બાળકને કહેવું પડે ક કાકાનો ક, મ મામાનો મ, મ મમ્મીનો મ, પ પપ્પાનો પ. કેટલું આસાનીથી બાળક શીખી શકે કક્કો. જીવન વિદ્યામાં આ જ કામ થયું છે ને, દિલ્હીમાં આ જ જાદુ થયો છે. જેનો જિંદગી સાથે કનેક્શન નથી એવું શીખવાડીને આપણે શું મેળવ્યું? ઘરની અંદર, સમાજની અંદર બધે સંઘર્ષ ચાલી રહ્યો છે. અને બાકી પૂરું હતું ત્યાં આપણે ખોટી જગ્યાએ માથા ટેકવવા માંડ્યા. મારી દ્રષ્ટિએ શિક્ષણની સંસ્થા એ મંદિર છે, અને શિક્ષક હું તો, મારે કોઈ પણ શિક્ષક મળી જાય તો આજે પણ માથું ટેકું છું.
मित्रों तमने मारा जिंदगी एक हृदयस्पर्शी प्रसंग कहूँ जो भरत भाई ने खूब आनंद थशे। मित्रों अमने एक प्रोफेसर भणावता स्ट्रक्चर निर्मा इंस्टिट्यूट ऑफ टेक्नोलॉजी अंदर मने आमंत्रण मळ्युं के तमे साहेब प्रोफेसरों ने ह्यूमन एंजीनियरिंग शीखवा आवो। एटले हूँ ह्यूमन एंजीनियरिंग शीखवा माटे इंजीनियरिंग कॉलेज प्रोफेसरों ने शीखवा गयो। ऑडियंस में बधा प्रोफेसरो बैठा था, मारे स्टेज पर वसाणी साहेबे मारु स्वागत कर्युं, वाइस चांसेलर ए पण मारा शिक्षक रही चूकेला। अने पछी मैं ऑडियंस में जोयुं तो पटेल साहेब जे अमने स्ट्रक्चर शीखवता था ए मैं देख्या। हूँ बधुं मान सन्मान सामे कोण बैठुं छे बधुं भूली गयो, हेतुपूर्वक भूली गयो। त्यांथी ऊभो थयो अने पटेल साहेबना चरणों में मैं माथुं मूक्युं, साहेब तमारा कारणे हूँ अहींया छुं। कारण के केटला शिक्षकोने कारणे आपणे पहोंच्या होईए એ તો મને ના ઓળખી શકે, એન્જિનિયરિંગમાં આપણે ચહેરા કેવા હોય, મને કે હું તો નથી ઓળખતો, મેં તું કંઈ વાંધો નહીં સાહેબ, પણ હું તો તમને ઓળખી ગયો ને, તમે મારા શિક્ષક છો અને શિક્ષક આજીવન હોય, તમને અત્યારે ભલે ભણાવતા નથી પણ તમે મને જે સ્ટ્રક્ચર શીખ્યું, જે મને લોજિક શીખવાડ્યું એ તો મારા મનમાં સતત રહે। દોસ્તો હું અત્યારે સિવિલ એન્જિનિયરિંગની કોઈ કામ નથી કરતો, વર્ષો જ થઈ ગયા, પણ સ્ટ્રેસ સ્ટ્રેન સ્ટ્રક્ચરલ ડાયાગ્રામ આવે કે પ્લાન આવે તો તરત ભણેલું જતું તો ના રહે ને, ખબર તો પડે ને। પછી મેં મારું હ્યુમન એન્જિનિયરિંગનું સેશન પૂરું કર્યું, મેં જોયું કે 15મી મિનિટ પછી પટેલ સાહેબની આંખોમાંથી આંસુની ધાર શરૂ થઈ હતી। હું 1.5 કલાક બોલ્યો, સાહેબની આંખો વરસતી રહી અને જેવું પત્યું સાહેબ ઊભા થયા, ખૂબ પ્રેમથી મને ભેટી ગયા અને મને કે સુરેશ ચહેરો ભલે ના ઓળખાયો પણ આજે મને તૃપ્તિનો અહેસાસ થાય છે કે મારો વિદ્યાર્થી ક્યાં પહોંચી ગયો, કારણ કે મેં કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। સાહેબ મને નહોતા ઓળખ્યા, હું ના ગયો તો ચાલતે, પણ કારણ કે મને ખૂબ સારા શિક્ષકો બાળપણથી મળ્યા હતા એટલે એન્જિનિયરિંગમાં પણ મારું ધ્યાન ગયું। મિત્રો ડૉક્ટર પીપી ઓઝા સાહેબ અમને ભણાવતા, અત્યંત સન્માનીય વ્યક્તિ, એન્જિનિયરિંગનું ફર્સ્ટ યર અને સ્પેલિંગની અંદર મિસ્ટેક હોય તો નેગેટિવ માર્ક આપે, વિદ્યાર્થીઓ નપાસ થયા કારણ કે ફૂલ સ્ટોપ રહી જાય, ગુજરાતી માધ્યમ સ્પેલિંગ મિસ્ટેક તો થાય જ થાય। એમાં વોટર હાયસિન્થ નામની વનસ્પતિ વિશેનો પ્રશ્ન પૂછાયેલો, મારી જેવા બધા માછલી સમજેલા અને બધા નેગેટિવ માર્ક। અમે ઓઝા સાહેબની સામે આંદોલન કર્યું, કેટલું ખતરનાક આંદોલન કર્યું, એન્જિનિયરિંગ અમે એલડી એન્જિનિયરિંગ એના માટે કુખ્યાત હતી, અમે ઓઝા સાહેબને વિષયમાંથી અને પરીક્ષામાંથી બાકાત કરાવી દીધા। હવે કેટલું પરફેક્શન હતું કે સાઇટ ઉપર કોઈ સ્લીપર પહેરીને આવ્યું હોય તો ઓઝા સાહેબ કે ચાલ ગેટ આઉટ, સિવિલ એન્જિનિયર થઈને સાઇટ ઉપર સ્લીપર પહેરીને આવે છે, સાઇટ ઉપર તો શૂઝ પહેરીને જ આવવું પડે, તું શૂઝ પહેરશે તો તને ખબર પડશે કે તારા મજૂરોને પણ ખીલ્લા વાગી શકે, તો તું તારા મજૂરોને પણ શૂઝની વ્યવસ્થા કરશે। મિત્રો ત્યારે અમને ના ખબર પડી, હું એન્જિનિયર થઈ ગયો, વિદેશ ગયો, મેં ત્યાંનું કામમાં પરફેક્શન અને પ્રિસિઝન જોયું, મને અત્યંત પસ્તાવો થયો કારણ કે આંદોલનમાં હું પણ એક વિદ્યાર્થી હતો, હાલાંકી મને બહુ રૂચતું નહોતું પણ બધા વિદ્યાર્થીઓ સાથે વિરોધ તો કર્યો જ કારણ કે હું નપાસ થયો હતો। પાછા આવ્યા પછી ભારતમાં આવીને મેં ડૉક્ટર ઓઝા સાહેબને શોધી કાઢ્યા, કોલેજમાં જઈને ત્યારે તો ભણાવતા નહોતા, શોધી કાઢ્યા, એમના ઘરે ગયો અને એમના પગમાં માથું મૂક્યું, પણ જુઓ ઓઝા સાહેબ કેવા શિક્ષક હતા, અરે સુરેશ મને નામથી બોલાવ્યો એમણે, કારણ કે એમનું પ્રત્યેક વિદ્યાર્થી ઉપર ધ્યાન હતું, ખૂબ પ્રેમથી મને ભેટ્યા, ખૂબ સારી વાતો થઈ। પછી તો મેં મારા કાર્યક્રમોમાં એવી કેટલીક જગ્યાએ ઓઝા સાહેબને બોલાવ્યા પાણી અંગે ખાસ વાત કરવા માટે। મિત્રો સાવ સાદા કપડાં પહેરતા પણ એન્જિનિયરિંગમાં પ્રિસિઝન અને પરફેક્શન ના હોય તો બ્રિજ હેઠા પડી જાય, માનું છું તમને આ લીટી સમજાઈ ગઈ હશે। એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સની અંદર પરફેક્શન ના હોય, પ્રિસિઝન ના હોય તો બ્રિજ પડી જાય, મેડિસિનની અંદર પ્રિસિઝન અને પરફેક્શન ના હોય તો દર્દી મરી જાય। આ બે પ્રોફેશન એવા છે કે જેની અંદર હજારો લોકોની જિંદગીનો આધાર છે, પણ એને ઘડવાવાળા છે તો શિક્ષક જ। જો બાલ્યાવસ્થાની અંદર શિક્ષક એવા પાઠ શીખવાડ્યા હોય કે ભારતના નાગરિકોની પૃથ્વીના તમામ માનવો સરવાળે તો આપણા પરિવાર જ છે, તો બ્રિજ એવો પરફેક્ટ બને એ સિમેન્ટની થેલીઓમાં ચોરી નહીં કરે। મિત્રો મેં સરકારી નોકરી એટલે છોડી દીધી, મારે ભ્રષ્ટાચાર નહોતો કરવો, મારે શરૂઆતના વર્ષમાં જ હું સહી કરું નહીં ખોટી જગ્યાએ, એટલે કોન્ટ્રાક્ટરે મને સીલિંગ પરથી એટલે છત ઉપર લઈ ગયો સાઇન એટલે કોઈ વાત કરવાના બહાને, અને પછી મને લટકાવ્યો અડધો બહાર મારું શરીર, જો છોડી દે તો સીધો ઊંધા માથે ત્રીજા માળેથી પડું, પણ જો કારણ કે મારું ગાંધીજીનું વાંચન હતું,
ખૂબ સારા શિક્ષકોના કૂટ હતા, સંસ્કારિતા હતી. મેં કીધું પડી જશે નીચે લાશ, પણ તો નહીં પડે, કોઈ પણ સંજોગોમાં હું સાઈન નહીં કરું. પછી એણે મને માફી માગી. આ સ્પિરિટ શિક્ષક જ આપી શકે. મિત્રો, ઝેબ્રા ક્રોસિંગ સિવાય હું રસ્તો આજે પણ ઓળખતો નથી. એચપી સોની સાહેબ, બિલકુલ નિશાળની સામેથી એમનો ઘર, પણ એ ફૂટપાથ પર ડાબે ચાલે, ઝેબ્રા ક્રોસિંગ પર ક્રોસ કરે ને પછી જ નિશાળે જાય. અને અમે ઘરેથી નિશાળે જતા સોની સાહેબને ઓબ્ઝર્વ કરીએ અને શીખી ગયા. તો હું માનું છું, મેં જેટલી અત્યાર સુધી વાત કરી શિક્ષક શું કરી શકે એની મેં વાત કરી, મેં તમને જેટલા ઉદાહરણ આપ્યા, જિંદગી સાથેનું કનેક્શન નથી એના ઉદાહરણ આપ્યા, જીવન વિદ્યા શુદ્ધ તર્કપૂર્વક એક શિક્ષક કેવી રીતે શિક્ષણનું કામ કરે કે જિંદગી સાથે એનું કનેક્શન થાય, શિક્ષકને પોતાને તૃપ્તિ થાય. હવે તમને મારું ઉદાહરણ આપું. હમણાં મેં 4 વાગ્યાથી 5:30 સુધી વેબિનાર કર્યો. મારે ઘરનું સ્કેડ્યુલ એવું છે કે હું બપોરે મારે વેબિનાર કરવાનો હોય આવા સમયે 4 વાગે, એટલે હું બપોરનું ભોજન ઓછું લઉં. ઓછું ભોજન એટલા માટે લઉં કે મને બોલવાની મોકળાશ રહે અને મારી અંદર સ્ફૂર્તિ રહે. તમને બધાને ખબર છે, થોડું જેણે આયુર્વેદ ભણ્યા હશે એને એ પણ ખબર હશે કે ઉનાળામાં વિશેષ ઊંઘ આવે. એમાં જો તમે કેરી ખાધી હોય તો વિશેષ ઊંઘ આવે. હવે એવી માનસ સ્થિતિની અંદર હું વેબિનાર ચલાવું તો હું મારા વિદ્યાર્થીઓને શું ન્યાય આપી શકું? એટલે હું કદી ઊંઘું નહીં, રાઈટ? લગભગ 45 દિવસ થયા, એક પણ દિવસ હું બપોરે ઊંઘ્યો નથી. મને પણ ઊંઘ આવે જો બરાબર દાબીને ખાવ તો, એટલે મારા ઘરે હું બપોરે ઓછું ખાઉં. એટલે જેવો વેબિનાર પતે ને એટલે મારા પત્ની કંઈક ને કંઈક મને ફ્રૂટ તૈયાર રાખે. આજે થયું એવું કે આજે તમારો વેબિનાર હતો અને મારે ઘરમાં કહેવાનું રહી ગયું, આ મારે તમારે સામે બતાડવું જોઈએ જેથી તમને ખ્યાલ આવે. અમે એટલા માટે નથી ખાધું કારણ કે મારે બોલવાનું છે. એક શિક્ષકને ફ્રૂટ કરતા વિદ્યાર્થીઓને શીખવવામાં જે તૃપ્તિ મળે છે એ સૂત્રનું નામ છે, મનુષ્ય અપને મહત્વ કો જાનકર ઓર જીકર હી તૃપ્ત હોતા હૈ. એક શિક્ષકને જ્યારે એ ખબર પડી જાય કે હું જાદુ કરી શકું, લોકોની જિંદગીમાં ફૂલો ખીલવી શકું, પછી બધું ગૌણ બની જાય. મિત્રો, હું આરામથી વિડીયો ઓફ કરીને ખાઈ શક્યો હોત, હું આરામથી 5 મિનિટ લેટ આવી જ શક્યો હોત. હું વિજયભાઈને ખાલી એટલું કહેત કે 5 મિનિટ પછી આવત, ત્યાં સુધી તમે સેટ કરો. હું કેમ તમારી સાથે છું? કોઈ દંભ નથી, સીધે સીધે સ્પષ્ટતા છે. એક શિક્ષકની તૃપ્તિ એના શીખવવામાં છે. એટલે શક્કર ટેટીની મીઠાશ કરતા તમારા ચહેરા ઉપરનું સ્મિત મને તૃપ્તિથી ભરી દે. એટલે હું સ્વયં પોતે જ ઉદાહરણ. એટલે મારે કોઈને એવું કહેવું ના પડે. મને લોકો કહે ને મોટિવેશનલ સ્પીકર, તો એને હળહળતું અપમાન ગણું છું. આઈ એમ નોટ સ્પીકર, આઈ એમ એ ટીચર. હું એક શિક્ષક છું. ચાણક્યનું સૂત્ર પહેલી વાર વાંચ્યું એટલે મેં મારી જિંદગી જોવાની શરૂ કરી. શિક્ષક કભી સાધારણ નહીં હોતા. નિર્માણ ઓર પ્રલય ઉસકી ગોદ મેં પલતે, બીજાને શીખવવા માટે પહેલાં જીવવું પડે. મેં નક્કી કર્યું દેશમાં બંજર જમીન છે, વૃક્ષો વાવવા. ખૂબ વૃક્ષો વાવ્યા, હવે કહી શકું કે વૃક્ષો વાવો. મિત્રો, પછી શબ્દમાં જે તાકાત આવે છે, એક પ્રસંગ કહું છું, તમને જાણીને આનંદ થશે. હું અમેરિકામાં મારી દીકરીને ઘરે જિંદગીનું પહેલું વેકેશન માણવા ગયો હતો. ગાંધીનગરમાં એક આઈપીએસ અધિકારીએ મને કહ્યું અને ફોનમાં કહેતા કહેતા રડી પડ્યા કે સુરેશભાઈ, હું પોલીસ અધિકારી છું પણ હું વન અધિકારી નથી, અને આ રોડ પહોળો કરવાના બહાને અસંખ્ય વૃક્ષો કપાઈ રહ્યા છે. મિત્રો, તમને નવાઈ લાગશે, અમેરિકામાં રહી રહે મેં આખું આંદોલન ઊભું કર્યું. કારણ કે પાછલા વર્ષોમાં મેં ખૂબ વૃક્ષો વાવ્યા છે. એટલે હું સ્વૈચ્છિક સંસ્થાઓના વડીલોને બધાને ફોન કર્યા, મેસેજ કર્યા, હાઈકોર્ટમાં રીટ કરી, સ્ટે લાવી શક્યા. પણ સદભાગ્ય કે દુર્ભાગ્ય, સરકારની ઈચ્છા હતી એટલે તો બધું કપાઈને જ રહ્યું, સરકારના સદભાગ્ય અને આપણા નાગરિકોના દુર્ભાગ્ય. પણ એ જે આઈપીએસ અધિકારી હતા એને મેં એ વખતે કહ્યું હતું, આ સરકાર ધારશે તો કાપી નાખશે, પણ વાવવું તો આપણા હાથમાં છે. અને હું તમને એક અદ્ભુત વિકલ્પ આપું છું, કરો જાદુ. મિત્રો, વિકલ્પનું નામ છે મિયાવાકી ફોરેસ્ટ. તમારે કોઈને જાદુ જોવો હશે તો હું વિડીયો ક્લિપ બતાવીશ. મિત્રો, એક SRP જૂથની અંદર 5 મિયાવાકી ફોરેસ્ટ. મિયાવાકી ફોરેસ્ટ એટલે એવું જંગલ કે ખાલી 2 જ વર્ષ તમારે એનું ધ્યાન રાખવું. 10 વર્ષની અંદર એટલું જાતે ગ્રો થાય કે 10મા વર્ષે 100 વર્ષનું જંગલ હોય એવું લાગે.
આ જાપાનીઝ ટેકનિક છે અને આપણા દેશમાં ઘણી બધી જગ્યાએ આવા જંગલો શરૂ થયા છે, અને જંગલ એટલે બધી જ એની અંદર બધી સ્પીસીસ પણ આવી જાય, પતંગી આવી જાય, પક્ષીઓ આવી જાય, સરીસૃપો આવી જાય. તો જ્યાં ખૂબ મોટી વિશાળ જગ્યા છે ત્યાં જંગલ મૂળભૂત જંગલ જેવું થઈ જાય. એવા જંગલો છે જ્યાં હાથીઓ અને રાની પશુઓ પણ આવી જાય, એટલે આવા જંગલો ક્રિએટ કરી શકાય. તો મોટા પાયા ઉપર એ કામ શરૂ થઈ ગયું. તમને આનંદ થશે કે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ગુજરાતે ઓર્ડર કરી દીધો કે પ્રત્યેક SRP જૂથની અંદર, પ્રત્યેક પોલીસ સ્ટેશનની અંદર જ્યાં જે જગ્યાઓ છે ત્યાં જંગલ ઊભા કરવા. ત્યાર પછી સરદાર વલ્લભભાઈ પટેલ એકેડેમી, નેશનલ લેવલની એકેડેમીની અંદર પણ આના પ્રેઝન્ટેશનો છે. એક શિક્ષક શું ના કરી શકે, પણ શિક્ષકનો જિંદગી સાથે કનેક્શન હોય તો ખાલી વાર્તાઓ કરીએ, કોઈ IAS IPS અધિકારીઓ ના હોત. મિત્રો, લોકડાઉન ના હોત તો મેં 150 પોલીસ અધિકારીઓને VIP જીવન વિદ્યાનો VIP શિબિર ચલાવી દીધા હોત, 3 અત્યાર સુધીમાં. તો શિક્ષક ગજબ કરી શકે, પણ એની વાતની અંદર તર્ક જોઈએ. હવે મુદ્દા ઉપર આવીએ. જીવન વિદ્યાનું જે વિષય વસ્તુ છે પ્રસ્તાવનું છે, વિવિધ પ્રસ્તાવો મૂકવામાં આવે છે, કશું માનવાનું નથી હોતું. હું પ્રસ્તાવ મૂકું પછી વિદ્યાર્થીઓ તરીકે તમે બેઠા હો સામે, તો તમે એ પ્રસ્તાવ ઉપર પરસ્પર ચર્ચા કરો, મારી સામે દાખલા દલીલો તમામ પ્રકારનું દમ લગાડી દો કે હું ખોટો પડી જાઉં. પછી બ્રેક પડે એની અંદર પરસ્પર ગોષ્ઠી થાય, એમ જાણવાની પ્રક્રિયા થાય છે. માનવાની પ્રક્રિયા નથી, જાણવાની. મિત્રો, બધા અગ્નિને જાણી ચૂક્યા છે એટલે આગમાં કદી પગ નહીં મૂકો. પણ આગનું વર્ણન કરીએ તો લાલ કલર હોય છે, આમ તાંતણા નીકળતા હોય એવું લાગે, નીચેથી ઉપર જતી હોય, આવા વર્ણનથી શું થાય? પ્રકાશ સંશ્લેષણનું વર્ણન કરીએ છે, લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાના પર્ણો વડે હરિત કર્ણોની મદદથી ખોરાક બનાવવાની પ્રક્રિયા કરે છે, તેને પ્રકાશ સંશ્લેષણ કહે છે. આટલું 1947 થી શીખવીએ છીએ, કેમ ગુજરાતમાં ઝાડ કપાય છે? બધા જ ગુજરાતીઓ પ્રકાશ સંશ્લેષણનો નિયમ ભણી ગયા, એક ઝાડ ના કપાવવું જોઈએ, કારણ કે વનસ્પતિ ક્યાં સમજાય છે? પ્રકાશ સંશ્લેષણનો નિયમ ક્યાં સમજાયો છે? ખાલી માહિતી છે, ડેટા ટ્રાન્સફર. શિક્ષણની પ્રક્રિયા ડેટા ટ્રાન્સફરની પ્રક્રિયા નથી, શિક્ષણની પ્રક્રિયા જિંદગી ઘડવાની પ્રક્રિયા. જીવન વિદ્યામાં એ ખૂબસૂરતી છે. એકવાર તમે 8 દિવસનો શિબિરમાંથી પસાર થાઓ એટલે તમારા હાથમાં ચાવી આવી જાય કેવી રીતે જિંદગી ઘડાય. મિત્રો, વિષય તો એના જ છે, પણ તમને મોજ પડી જશે. સૌથી પહેલો હવે બેનિફિટ્સ કહી દઉં. તમને શું મળશે? આખી જિંદગીની તૃપ્તિ અને સંતોષ મળશે. પરિવારની અંદર એનો પ્રતિબિંબ તરત પડશે. તમે માના સ્તરે પહોંચશો, મા સ્તરમાંથી માનું સ્તર. તમે પેરેન્ટની ભૂમિકા ભજવશો. તમે પથારીમાં પડતાની સાથે તમને અદ્ભુત સંતોષની ઊંઘ આવશે. તમે વેતન ભોગીતામાંથી બહાર નીકળી જશો. મિત્રો, દિલ્હીના શિક્ષકોએ સરકારને એવું કીધું, અમને શાળા આપી દો મ્યુનિસિપાલિટીની, અમારો પગાર નથી જોઈતો, અમે તોય વિદ્યાર્થીઓને ભણાવીશું. કારણ કે આત્મવિશ્વાસ એવો આવી ગયો કે જો સરસ રીતે ભણાવીએ તો રોટલાનો પ્રોબ્લેમ તો છે જ નહીં. આ સમાજ એટલો બધો નગુણો નથી. હું તો સૌરાષ્ટ્રની અંદર ખાલી મેં તો વેકેશન જ ભોગવ્યા છે, પણ તમારામાંથી કેટલાય સૌરાષ્ટ્રમાં હશે. ગારિયાધાર પાસે મોરબા મારું ગામ, અને મને યાદ છે કે હું કોઈ વચ્ચેના દિવસોમાં મોરબા ગયો હોઉં અને ઘરમાં મીઠાઈ બની હોય તો મારા દાદાજીએ કીધું જ હોય કે દૂધપાક છે જ્યાં નિશાળે આપી આવ, અને અમે બાળકો નિશાળે આપી આવતા. શિક્ષકોને તો સન્માનવાના જ હોય, આવું ગામડામાં મેં જોયું છે. પણ એ શિક્ષક જ્યારે ખરા અર્થમાં બાળકને, એના માતા પિતાને, એ ગામને ઉપયોગી થઈ જાય ત્યારે તો એ હથેળીમાં ફૂલની જેમ ટ્રીટ થાય. દુર્ભાગ્ય કેટલાય શિક્ષકોને થોડાક રૂપિયાઓને કારણે બધું દેખાતું નથી સુખ. થોડાક રૂપિયાઓ, ખાલી થોડો પગાર, ઇન્ક્રીમેન્ટ, પ્રમોશન, જે ક્ષુલ્લક છે, ફોતરા છે, મગફળીના ફોતરા ને એની અંદરની શીંગ. હું શીંગની વાત કરું છું. જો મેં પગારનો વિરોધ નથી કર્યો, પગાર હોય, તમારે જે જરૂરિયાતો છે પૂરી થાય, પણ તમારી મૂળભૂત જરૂરિયાત રોટી કપડાં મકાન નથી. મૂળભૂત જરૂરિયાત સુખ, શાંતિ, સંતોષ, આનંદ છે. આ 4 જરૂરિયાત તમને એક સરખી લાગતી હશે. જીવન વિદ્યામાં તર્કબદ્ધ રીતે આ 4 વસ્તુ શું છે સમજવાનો પ્રયત્ન થાય છે.
અને એ ચારેયની ભૂખ 750 કરોડ માનવોને છે, વિદ્યાર્થીને પણ છે. અને છેલ્લી વાત, કૌટિલ્ય જેવો એક બાળક અત્યારે ભારતની અંદર ધૂમ મચાવી રહ્યો છે. એ ઇન્ડિકેટ કરે છે કે ઉંમર નાની હોઈ શકે, સમજણ નાની કે ક્ષમતા નાની હોવી જરૂરી નથી, ઉંમર નાની હોઈ શકે. શુદ્ધ તર્કપૂર્વક એ પણ સમજવામાં આવે છે કે આપણી જન્મોજન્મોની કેવી રીતે યાત્રા છે. કોઈ ધર્મ સંપ્રદાય વચ્ચે લાવ્યા વગર એક પણ પુસ્તકનો રેફરન્સ કરવામાં આવતો નથી. કોઈ સ્વામીજી આવું કીધું કે વેદે આવું કીધું એવું ક્યાંય આવતું નથી. સીધે સીધો લોજિકલ પ્રસ્તાવ મૂકવામાં આવે છે, તમારે જાતે જ ચકાસવાનો હોય. તો આપણી સમજણની યાત્રા શરીરની યાત્રાથી જરા જુદી યાત્રા છે, એવું શુદ્ધ તર્કપૂર્વક સમજાય છે. મિત્રો, જીવન વિદ્યા શું કરી શકે એનું ઉત્તમ ઉદાહરણ મારા જિંદગીમાં જીવન વિદ્યા કેવી રીતે આવી એની સ્ટોરી કહીને વાત પૂરી કરીશ. એટલે એક શિક્ષક શું કરી શકે એની ખબર પડે. આ તબક્કો હું જે નામ લઉં છું એના પ્રત્યે મારી કૃતજ્ઞતા પણ વ્યક્ત કરું છું. મિત્રો, અમદાવાદમાં એડ્યુનોવા નામનું એક ક્લાસ, મારો દીકરો આઈઆઈટીના એડમિશન માટે એડ્યુનોવા નામના ક્લાસની અંદર એડમિટ થયો. એ ક્લાસના ચલાવનાર સુનિલભાઈ શર્મા મૂળ અધ્યાત્મમાં અત્યંત ઊંડી અભિરુચિ ધરાવે, એટલે જ્યાં ને ત્યાં સંતોના ચરણોમાં માથું મૂકે, પ્રશ્નો પૂછે, સમજવાની કોશિશ કરે, જ્યાં સુધી તૃપ્તિ મળે ત્યાં સુધી એ સ્વામીજીની આજુબાજુ ફરે. પછી તૃપ્તિ થઈ જાય પૂરી કે બીજા પ્રશ્નોનો જવાબ ના મળે એટલે બીજાને શોધે. એમ કરતા કરતા એમના જિંદગીમાં સ્વામી શરણાનંદજી નામના એક ગૌસેવક આવ્યા. હવે એ ગૌસેવક ગૌસેવાના કામે ફરતા ફરતા છત્તીસગઢમાં અછોટી પાસે ગામે પહોંચેલા. ત્યાં જીવન વિદ્યા પ્રમાણે જીવતા લોકોનો સમૂહ, ગૌશાળા, નાનકડી ખેતી થાય અને ત્યાં જીવન વિદ્યાના શિબિરો ચાલે, એક પણ રૂપિયાની લેવડ દેવડ નહીં. તમે શિબિરમાં ગયું છે તો જાઓ, આવો, તમે પરિવારના અંગ છો, રહો, ખાઓ, પીઓ. શરણાનંદજીને ખબર પડી કે ત્યાં ગીરની ગાયો છે. ત્યાં ગયા, ત્યાં શિબિરમાં કલાક બેઠા, એમને થયું કે આ તો કંઈક અદભુત વસ્તુ કહેવાઈ રહી છે. એક જ કલાકમાં એમને એવું થઈ ગયું. એમણે કીધું કે ભાઈ, મારે તો જવાનું છે ગાયોની પ્રચાર માટે, પણ આ જીવન વિદ્યા જે વાત કરો છો એનું કોઈ પુસ્તક છે? તો કે છે, જીવન વિદ્યા એક પરિચય. મિત્રો, એ પુસ્તક પીડીએફ ફોર્મેટમાં ગ્રુપમાં વિનુભાઈ માંડવીયાએ મૂક્યું હતું. આ પુસ્તક લઈને શરણાનંદજી પ્રવાસ કરતા કરતા અમદાવાદ આવ્યા અને આ સુનિલભાઈને સંતોમાં રસ એટલે શરણાનંદજીને મળ્યા. શરણાનંદજીએ એને પુસ્તક આપ્યું કે આમ અદ્ભુત વસ્તુ કોઈક છે, ખજાનો હાથમાં આવી ગયો છે, તું જો. સુનિલભાઈએ રાત્રે પુસ્તક વાંચવાનું શરૂ કર્યું. 1:30 વાગે છત્તીસગઢ ફોન કર્યો કે પહેલો શિબિર ક્યારે છે. મિત્રો, સુનિલભાઈ શિબિર કરવા ગયા. સુનિલભાઈ સાથે સંજીવભાઈ શિબિર કરવા ગયા. સંજીવભાઈ એ વખતે મારા જુનિયર ટ્રેનર તરીકે કામ કરતા. હું જ્યારે ટ્રેનિંગના કોઈ અસાઇનમેન્ટ લઉં, ખાસ કરીને સ્ટુડન્ટ ઇન્ડક્શન પ્રોગ્રામ, કંપની સેક્રેટરીઓ માટે થતા પ્રોગ્રામ, તો સંજીવભાઈ મને આસિસ્ટ કરતા. તો સુનિલભાઈનું જવાનું થયું. મારે સુનિલભાઈ સાથે મૈત્રી થઈ હતી, મારો દીકરો ભણતો હતો એટલે. તો કે તમે આવો. મેં કીધું મારે તો એસાઇનમેન્ટ છે, તારીખો અપાઈ ગઈ છે બીજી કંપનીઓને, એટલે હું નહીં આવી શકું. પણ સંજયભાઈ ગયા. સંજીવભાઈએ મને બીજા દિવસે ત્યાંથી ફોન કર્યો, સર બધા એસાઇનમેન્ટ કેન્સલ કરો, પહેલી ફ્લાઇટ પકડો અને તાત્કાલિક આવી જાઓ. મેં કીધું ભાઈ એવું ના થાય. મેં કોઈ કંપનીને ડેટ આપ્યું, આખા દેશમાંથી બધા પાર્ટિસિપન્ટ્સ આવે, હોટલો ફ્લાઇટો બુક થઈ હોય, હું ના છોડી શકું, તું એટેન્ડ કર નાખ પૂરી. એમણે એટેન્ડ પૂરી કરી. સુનિલભાઈ એડ્યુનોવા ક્લાસની અંદર એવું કીધું કે તમને ગીરમાં સિંહો જોવા લઈ જશું. અને વાલીઓ, અમારે જેવા વાલીઓને કીધું કે સિંહનું તો બહાનું છે, પણ આ વિદ્યાર્થીઓને આઈઆઈટીમાં એડમિશન મળે કે ના મળે, જિંદગી એમની ખૂબસૂરત થાય એના માટે હું એમને જીવન વિદ્યા શિબિર કરાવવા ઈચ્છું છું. એમાંથી કેટલાક વાલીઓએ હા પાડી, કેટલાક વાલીઓએ ના પાડી. કારણ કે જે વાલીઓને એમ હતું કે આઈઆઈટી ઇમ્પોર્ટન્ટ છે, આ ઇમ્પોર્ટન્ટ નથી, એમણે ના મોકલ્યા. મેં કીધું કે બહુ જ સરસ, તમે જાઓ. કારણ કે ત્યાં સુધીમાં મેં વેબસાઇટ જોઈ લીધી હતી અને સર્ફિંગ કરીને ખબર પડી ગઈ હતી કે સમથિંગ દમદાર વસ્તુ તો છે. મારો દીકરો એની અંદર ગયો. મેં એને મોબાઈલ ફોન ના આપ્યો. મેં કીધું તું દમ લગાડીને આમાં બરાબર એટેન્ડ કર. પણ સંજીવભાઈ પણ હતા સાથે વોલેન્ટિયરિંગમાં, એણે ફોન જોડી દીધો કે પપ્પા સાથે વાત કર. મેં કીધું મારે એક જ પ્રશ્ન તને પૂછવો છે, અને એ પ્રશ્ન એ નથી કે શિબિર કેવું લાગ્યું, મને એક લીટીમાં કે આ 3 દિવસમાં તને શિબિરમાં શું મળ્યું. મને કે પપ્પા, પ્રભાવ અને પ્રેરણા વચ્ચે ખબર પડી ગઈ.
હું અત્યાર સુધી પ્રભાવપૂર્વક જીવતો હતો, હવે હું પ્રેરણાપૂર્વક જીવીશ. 11મા ધોરણના મારા દીકરાના આ સ્પષ્ટતા પછી મિત્રો, એ તો થોડા માર્કને કારણે એનો આઈઆઈટીમાં તો એડમિશન ના થયું, પણ ગુજરાતનો પહેલવેલો જીવન વિદ્યા શિબિર યોજવાનું, યજમાન પદ કરવાનો મને લાભ મળ્યો. અમદાવાદની આદર્શ અમદાવાદ નામની સંસ્થા સાથે મળીને એસજીવીપી, જેનો મેં હમણાં રેફરન્સ કર્યો, એ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર મે મહિનાની અંદર આ શિબિર આયોજિત કર્યો અને હું એમાં શિબિરમાં બેઠો. એમાં મેં આઈએએસ આઈપીએસ અધિકારી મિત્રો હતા, એમણે બોલાવ્યા. આ યાત્રા શરૂ થઈ 2012ની, આજે 8 વર્ષ થયા. તો 11મો ધોરણના એક વિદ્યાર્થી સદભાગ્ય મારો દીકરો, ત્યાંથી જીવન વિદ્યા આવી અને અત્યારે આટલી ફેલાઈ છે. એક વિદ્યાર્થી સારી રીતે પકડે, એક શિક્ષક સારી રીતે સમજે તો શું થાય? મિત્રો, તમને એમ થાય કે તમારા દીકરાએ કીધું એટલે તમે કર્યો? ના, હું એને તેડવા ગયો, કારણ કે બધા દિવસો તો હું વ્યસ્ત હતો, પણ છેલ્લા દિવસે મારે અનુકૂળતા હતી અને મારા સાળી બિલકુલ ત્યારે વિસાવદરની બાજુમાં નાનકડું ગામડું, સ્વામી મુક્તાનંદ બાપુની ત્યાં શાળા, એ ગામમાં આ શિબિર થયેલ, વિસાવદરથી અડીને. ગામનું નામ અત્યારે મને યાદ નથી આવતું. તો બ્રહ્માનંદ વિદ્યા મંદિરે શાળાનું નામ છે. હું લેવા ગયો ત્યારે સાંજનો ચાપરડા ગામ હતું, અને ત્યાં લેવા ગયો ત્યારે બાળકો રમતા હતા, એટલે મેં કીધું ચાલો રમેશ છે તો બાળકને મળીને પછી આપણે વિસાવદર જતા રહીએ. તો મારા દીકરાને પૂછ્યું, મેં કીધું હવે શું છે? તો કે હવે હમણાં જમવાનું છે ને, અમે સ્પેશિયલ એક સ્ટેશન માંગ્યું છે સાહેબ પાસે. અરે, મેં કીધું તમે હજી ધરાયા નથી? શિબિર આખો પતી ગયો અને સ્પેશિયલ સેશન? મને આશ્ચર્ય વાતનું કે 11મા ધોરણના બાળકો અને એક જ શિક્ષક અને સવારથી સાંજ સુધી આમની પાસેથી આવી અપેક્ષા. હું બેઠો મિત્રો, એક કલાક પછી મારાથી 10 વર્ષ નાના સોમદેવ ત્યાગી નામના શિક્ષકના પગમાં મેં માથું મૂક્યું. મેં કીધું આજથી તમે મારા પિતા છો. આ એક કલાકમાં મેં નિર્ણય લઈ લીધો કે હું જીવન વિદ્યાના ચરણે મારું જીવન ધરું છું, અને એટલે મેં ત્યાર પછી જીવન વિદ્યાનો પહેલો શિબિર આયોજિત કર્યો. એ શિબિર આયોજિત કરતા કરતા હું સુરત પહોંચ્યો, ભાવનગર પહોંચ્યો. ભાવનગરમાં શિબિર થયો, જીતુભાઈ વાઘાણીએ સેવા બજાવી, અને એ વખતે ત્યાં સુરેશભાઈ ગુજ હતા, થોડા મિત્રોએ કામ કર્યું ને ભાવનગરમાં પહેલો શિબિર થયો. આપણા આઈપીએસ અધિકારી હસમુખભાઈ પટેલ સાહેબે ખૂબ કામ કર્યું, અને એ વર્ષોમાં સુરત હતા, સુરતમાં ઘણા બધા શિબિરો થયા. આ ઇતિહાસ છે. મેં આ બધું કનેક્શન તમને એટલે કરાવી આપ્યું, એક શિક્ષક શું કરી શકે? એક સુનિલ શર્મા નામના શિક્ષક, જેને સ્પષ્ટતા થઈ જાય કે આઈઆઈટી એડમિશન કરતા બાળકોની જિંદગી વધારે મહત્વની છે, તો હું અત્યારે સુનિલભાઈ પ્રત્યે અને સંજીવભાઈ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું, કારણ કે બંને શિક્ષકો હતા. આ પણ શિક્ષક છે અને તમે પણ બધા શિક્ષકો છો. આપણે સાથે મળીએ, ગુજરાતની દેશને દુનિયાની કાયાપલટ કરી નાખીએ. મિત્રો, અંગ્રેજીમાં લેક્ચર હતું એટલે મેં તમને બતાવ્યું નથી, હું ગ્રુપમાં મૂકી દઈશ. ડૉક્ટર કલામ સાહેબ, આપણા દેશના સૌથી સન્માનીય શિક્ષકની વાત પૂરી કરું. ખબર પડી અમને કે જીવન વિદ્યાના આચાર્ય અમરકંટકમાં રહે છે, 97 વર્ષની વય, આદરણીય નાગરાજી એમનું નામ. એમને ખબર પડી આઈઆઈટી કાનપુરથી, કારણ કે ત્યાં જાદુ થયો. દેશની 6 આઈઆઈટી, 4000 એન્જિનિયરિંગ કોલેજોએ પોતાના સિલેબસમાં જીવન વિદ્યા લીધું, વિદ્યાર્થીઓમાં આમૂલ પરિવર્તનો આવ્યા, શિક્ષકોમાં ચેન્જીસ આવ્યા. તો કલામ સાહેબ સુધી વાત પહોંચી ગઈ. કલામ સાહેબ કે મારે આ સમજવું છે. ડૉક્ટર રાજીવ સંગલ સાહેબ, જે આઈઆઈટીના ડિરેક્ટર હતા, ડૉક્ટર ગણેશ બાગરિયાજી આઈઆઈટીના પ્રોફેસર હતા, એમની સાથે કલામ સાહેબ ચર્ચા કરી. ખબર પડી કે આ જેમણે શોધ્યું છે એ તો ઉપલબ્ધ છે. ત્યારે ભારતના રાષ્ટ્રપતિ થઈ ગયા હતા અને એમણે કહ્યું કે અમરકંટક આવું છું. નાગરાજજીએ કીધું તમારે અમરકંટક નહીં આવવું જોઈએ, તમે આવશો તો અસંખ્ય વૃક્ષોનો નાશ થઈ જશે, કારણ કે અમરકંટક તો પહાડી છે, તમારા માટે હેલીપેડ બનાવવું પડશે, આખી કોનવોય ગોઠવવી પડશે, ખૂબ બધા શ્રમ, ઉર્જા, પૈસા, પ્રદૂષણ થશે, હું આવીશ. કલામ સાહેબે એવું કીધું કે ગુરુ પાસે શિષ્ય જવું જોઈએ, તમે ગુરુ છો તો મારે આવવું જોઈએ. તો કે બધું જ બરાબર, તમારું સન્માન સ્વીકારું છું, પણ મારે જ આવવું જોઈએ દેશના અને જનહિતના કલ્યાણમાં, સર્વજનહિતના કલ્યાણમાં મારે જ આવવું જોઈએ. મિત્રો, કલામ સાહેબ રાષ્ટ્રપતિ ભવન ગયા, મળ્યા. ત્યાર પછી ગણેશ બાગરિયાજી જેવા શિક્ષકોએ કલામ સાહેબને જીવન વિદ્યા આખી શિબિર કરાવી. 2006 14મી ઓગસ્ટ રાષ્ટ્રપતિનું જે રાષ્ટ્રજોગ સંબોધન હોય છે ને,
એની અંદર રાષ્ટ્રપતિ બોલે આખી ભારતને સંબોધીને, પણ આપણે તો ક્યાંય સાંભળીએ જ છે, એ તો કંઈક ઇમ્પોર્ટન્ટ લાગતું જ નથી. એમાંય બોલ્યા, 3 મિનિટ બોલ્યા છે કે સંસારના સમસ્યાઓનો હલ અહીંયા છે. એ ક્લિપ હું તમને મોકલી દઈશ, એટલે આખું પ્રવચન હું બોલતો નથી. પણ પછી કેટલાક આઈઆઈટીમાં અને એન્જિનિયરિંગમાં વધુ ધ્યાન ખેંચાયું. મિત્રો, ગુડ ન્યૂઝ એ છે, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓન ટેકનિકલ એજ્યુકેશને નક્કી કર્યું કે પ્રત્યેક એન્જિનિયરિંગ કોલેજની અંદર પ્રત્યેક વિદ્યાર્થીને ભણાવવું જોઈએ. તો તમને જાણીને આનંદ થશે, ભરતભાઈની છાતી ગજગજ ફૂલશે. એમનો આ મિત્ર 150 પ્રોફેસરોને ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત 8 દિવસ જીવનવિદ્યા ભણાવે છે, જેનું નામ છે યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝ. મિત્રો, હું ગુજરાત અને રાજસ્થાન 2 રાજ્યોનો અવેતન, કોઈ પૈસા લીધા વગરનો કોઓર્ડિનેટર તરીકે કામ કરું, અને કોલેજો GTUમાં થઈ ચૂક્યું છે, ગણપતિ યુનિવર્સિટીમાં થઈ ગયું. આવી રીતે કોલેજ હોસ્ટ બને, 160 પ્રોફેસરો આવે, 8 દિવસ 9 થી 5 કાર્યક્રમ ચાલે. આ શિક્ષકો તૈયાર થયા પછી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ભણાવે. આવું ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓન ટેકનિકલ એજ્યુકેશન ડિસિઝન લીધું અને આજે 2 વર્ષથી આ દેશમાં કામ ચાલી રહ્યું છે. મેડિકલ કાઉન્સિલે લીધું ડિસિઝન, પણ મેડિકલ કાઉન્સિલ તો સરકારે વિખેરી નાખી છે, એટલે હવે નવેસરથી થશે. પણ ક્રમશઃ આ આખી શિક્ષણ વ્યવસ્થામાં આવે. હું અત્યારે પ્રણામ કરું છું બંને ભાઈઓને, રોહિતભાઈ અને વિનુભાઈ. એમની પાસે ભલે કોઈ પદ નથી, પણ કલામ સાહેબની કક્ષાની વિચારણા એમણે શરૂ કરી કે આપણે સુરતને ભાવનગર 2 જિલ્લામાં કામ કરી આ 2 જિલ્લાની શિકલ બદલી નાખીએ. મિત્રો, આ જીવનવિદ્યાની તાકાત છે, જે તમને આ લેવલની કલ્પના કરતા પણ શીખવે છે અને આત્મવિશ્વાસથી ભર સભર કરી દે છે. તો બંને ભાઈઓએ જે મારામાં વિશ્વાસ મૂક્યો એ બદલ હું બંને ભાઈઓનો આભારી છું. પરમ આદરણીય નાગરાજજી સાથે કૃતજ્ઞતા વ્યક્ત કરીને મારી વાતને અહીંયા વિરામ આપું છું. હું અહીંયા ઉપલબ્ધ છું, તમારે કોઈ પ્રશ્નો હોય તો હમણાં લઈ શકાય. વિનુભાઈ સાથે બેઠેલા એમના મિત્રને પણ વંદન, અને ડોક્ટર સાહેબને તો સલામ કરવી જ પડે, PhD હોય કે પછી મેડિકલના ડોક્ટરો. ડોક્ટર વાંચીએ એટલે રોમાંચ થાય. અત્યારે ડોક્ટર, પોલીસ અને નર્સ જીવતા ભગવાનો છે. મને તો એ સમજાતું નથી, ભારતવર્ષ જો અત્યારે અક્કલ ચલાવે ને. મિત્રો, કોઈને ખોટું ના લાગે, અને લાગશે તો મને જોકે ગમશે. પ્રત્યેક મંદિરને, મસ્જિદોને તાળા મારી દેવાની જરૂર છે. ક્યાં ભગવાન છે? આટલા રોજ દેવતાઓ દેખાય છે અને આપણે પથરામાં પૂજા કરીએ છીએ. અક્કલ નથી કે કોઈ અંતર જંતર પ્રકૃતિના નિયમો પ્રમાણે જ બધું થાય. ઈશ્વર તત્વ એટલે નિયમ, બીજું કશું જ નહીં. અને એ ઈશ્વર તત્વ જયારે અભિવ્યક્ત થાય, ડોક્ટર, પોલીસ કે નર્સ, તો એ તક ના ચૂકવી જોઈએ અમે પ્રણામ કરવાની. અને હું આ કોરી વાત નથી કરતો, હું પ્રત્યેક મિનિટે બજારમાં જાઉં, પ્રત્યેક ડોક્ટર તો નથી દેખાતા, પણ પોલીસ ને નર્સિંગ સ્ટાફ ક્યાંક ક્યાંક જોવાઈ મળી જાય છે, તો એમને 2 હાથ જોડીને પ્રણામ કરું છું. અને હવે આ પરંપરા દેશમાં શરૂ કરવાની જરૂર છે. આજે કોરોના તો કાલ કંટ્રોલ કરી લઈશું, પણ આ જીવતા દેવો પ્રત્યે આદર સેવો જ પડશે. તો હું માનું છું આખા દેશમાંથી મેડિકલ પ્રેક્ટિસ જે ખરાબ થઈ ગઈ છે ને, એ પુનઃ દેવત્વને સ્થાને પહોંચી જશે. કારણ કે પ્રત્યેક વ્યક્તિને સન્માનની પ્યાસ છે. પ્રત્યેક ડોક્ટર, નર્સ, શિક્ષક સન્માન ઈચ્છે છે. 750 કરોડ સન્માન ઈચ્છે છે. ડોક્ટરની ક્યાં વાત છે? બધાને સન્માનની ભૂખ છે. જેની સન્માનની ભૂખ પૂરી થાય, કોઈ દિવસ ફદિયા પાછળ ના દોડે. ફદિયા એટલે પૈસા, એ તો મળવાના જ છે. નમસ્કાર સુરેશભાઈ. હાજી, આપણું નેક્સ્ટ શિબિર ક્યારે છે? હું એમાં હવે પાર્ટિસિપેટ કરવા માટે ઉતાવળો બનું છું. મહેશભાઈ, મારી તમને વિનંતી છે, તમે સૌથી પહેલા વિનુભાઈ અને આપણા ભાઈ રોહિતભાઈની સાથે ખભે ખભા મિલાવો. આપણે સૌથી પહેલા તો છે કે વેબિનારના ફોર્મેટમાં કરવો પડશે. અમે તો શિબિર મેમાં આયોજિત કરેલો જ હતો, અને હું તો તૈયાર છું કે કોઈ એવો મોટો હોલ જેમાં બધા માસ્ક અને સેનિટાઈઝરના પીપડા લઈને બેસે, તો મારી તો પૂરી તૈયારી છે જ. પણ લગભગ વેબિનારના ફોર્મેટમાં આપણે શરૂ કરી શકીએ. બીજું મહેશભાઈ, તમે મને અથવા ગ્રુપમાં હું લિંક મૂકીશ સોમ ત્યાગીજીનો. અત્યારે આખો શિબિર ઉપલબ્ધ છે 40 કલાકનો. બરાબર, એ બહુ સરસ. મારા શિક્ષક જે રહ્યા છે, જેમનું એટેન્ડ કરીને મેં નિર્ણય લીધો કે હું જિંદગી મૂકું છું, એ સોમ ત્યાગીજી. એ તો આપણે કરશું, કારણ કે એ રેકોર્ડેડ છે, તમે મારી સાથે વાત કરી શકશો, એટલો મોટો ફરક છે. બરાબર છે. વિનુભાઈ અને રોહિતભાઈ આના માટે મથી રહ્યા છે, પણ શિબિરમાં બરાબર છે.
કે સંવાદનો કાર્યક્રમ છે ને, હું પ્રસ્તાવ મૂકીશ અને તમે એટલે સંખ્યા 100 ની ઓછામાં ઓછી થવી જોઈએ તો સંવાદની મજા આવે. નહીં તો શું છે, પ્રવચન પ્રવચન તો રેકોર્ડેડ છે, એનો જેનો હાથ ઉપર થાય ને હું નામ બોલું એ માઇક ઓન કરે, બાકી બધા માઇક બંધ રાખે. બોલો શેખરભાઈ. જીવન વિદ્યા વિષય શાળા કક્ષાએ 1-12 જે છે આપણે શાળા કક્ષાએ દાખલ કરી શકાય કે નહીં સરકારની અંદર એનો પ્રસ્તાવ મૂકીને? સરકારમાં નથી મૂકવાનો, અમારે ઓલરેડી એ કામ થઈ ચુક્યું છે. સરકારના 8 IAS અધિકારીઓ બેઠા હતા, હું અને સોમ ત્યાગીજી પણ ઉપસ્થિત હતા, કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ પોતે ઈચ્છતા હતા. પણ અમારી શરત છે કે જ્યાં સુધી નિર્ણાયક વ્યક્તિ પોતે શિબિર ન કરે ત્યાં સુધી શિબિર દાખલ કરવાનો કોઈ જ અર્થ નથી. એ પંચતંત્રની વાર્તા થઈને ઉભી રહે, કારણ કે આમાં તો આચરણ ઉપર જ ફોકસ છે. તમે સમજી ગયા? એટલે શિક્ષણમાં દાખલ કરવું હોય તો પ્રત્યેક શિક્ષકોએ સમજવું પડે. એટલે શિક્ષકોને ધ્યાનમાં લઈને એટલે તમે શિક્ષકો થોડા વેબિનાર કરો કે શિબિર અટેન્ડ કરો. તમારા પાસેથી કોઈક ઇન્ફ્લુઅન્સ કરી શકે શિક્ષણ મંત્રીને. મારી 1 કલાક મીટિંગ થઈ ચૂકી છે પરમ આદરણીય હસમુખભાઈ પટેલ IPS અધિકારી, મને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ પાસે લઈ ગયા હતા અને મેં જીવન વિદ્યા શું છે એમની વાત કરી હતી. એમણે તરત એમના PA ને સૂચના આપી હતી કે હવે પછીનો શિબિર હોય ત્યાંથી આપણા અધિકારીઓને મોકલજો. પછી પ્રત્યેક વખતે હું સૂચના આપતો રહ્યો કે શિબિર અહીંયા છે છે છે, પણ એ મંત્રાલયમાંથી કોઈ પણ આવ્યું નહીં, કારણ કે મંત્રીની નીચે કામ કરનારા માણસોને પાછા પોતાના એજન્ડા જુદા હોય છે. એટલે આ તો જ્યાં સુધી મંત્રી પોતે ન કરે ત્યાં સુધી ફેર ના પડે. દિલ્હીમાં એટલે ફેર પડ્યો છે કે મંત્રી મનીષભાઈ સિસોદિયાએ શિબિર પહેલા કર્યો હતો, પછી બધા જ IAS અધિકારીઓને છત્તીસગઢ લઈ ગયા, 1 બેચની અંદર બધા જ IAS અધિકારીઓ શિબિર કર્યો, બધા કમિટ થયા, 33% બજેટ શિક્ષણ માટે ફાળવવામાં આવ્યું, આખી રાજસત્તા નક્કી થઈ ગઈ કે આમાં જ કામ કરવું છે, અને એટલે જાદુ થયો. પણ શેખરભાઈ તમારી શ્રદ્ધાને માટે હું એવું કહું કે જો તમે અહીંયા ઉપસ્થિત શિક્ષકો શિબિર કરો ને તો તમે તમારા સ્તરે શિક્ષણની અંદર એને તરત ઇન્વોલ્વ કરી શકો. ધોરણ 1-5 પુસ્તકો પણ ઉપલબ્ધ છે. અત્યારે નેશનલ ક્યુરિક્યુલમની અમારી કમિટી છે, અમે લોકો ધોરણ 1-10 બધી ભાષાઓમાં પુસ્તકો તૈયાર કરવા માટે કામ કરી રહ્યા છીએ. વિષયવસ્તુથી તમે પોતે એમાં કામ કરી શકશો અને આપણે શાળાકીય શરૂ કરીએ, એમાંથી કોઈક પહોંચી જશે છેડો ઉપર સુધી કે જે એવું કહેશે કે મંત્રી તમે આવીને બેસો 10 દિવસ, 8 દિવસ, 5 દિવસ, 4 દિવસ, 1 દિવસ તો બેસો. હું તો એટલી સુધી કહું છું, 1 દિવસ કોઈ મંત્રી તંત્રી કે સંત્રી મારા શિબિરમાં પહેલો દિવસ બેસી જાય તો પછી એની તાકાત નથી બીજા દિવસ પછી શિબિરમાંથી બહાર જાય. એટલા માટે નહીં કે હું, એટલા માટે કે શિબિરની વિષય વસ્તુ અદભુત છે. રોહિતભાઈ કેટલું બધું લખ્યું, મારે તમને છેલ્લે કહેવું જોઈએ કે તમે ગ્રુપની અંદર જે જુઓ છો એક પણ શિક્ષકને ના છાજે એવું વર્તન છે. આપણે જે ગ્રુપમાં જોડાય એ ગ્રુપ શું હેતુથી શરૂ થયું છે એવું કઈ જાણ્યા વગર દે ધના ધન ફોરવર્ડ. આપણે કયા જમાનામાં જીવીએ છીએ? આવા શિક્ષકો વિદ્યાર્થીઓમાં કયું દેવત્વ લાવશે? એટલે શેખરભાઈ પહેલા ખૂબ શિક્ષક મિત્રોને શેખરભાઈ તો તમારો અભિપ્રાય ગ્રુપમાં લખો, બધાને ભલામણ કરો કે આજનો અને પરમ દિવસે થયેલો મારો એપિસોડ 2 કલાકનો એપિસોડ પહેલા જોઈ લે. જોયા પછી પોતાનું નામ રજીસ્ટર કરાવે કે હા મારે શિબિર કરવો છે. એવા ઈચ્છુકોનો જ શિબિર કરીએ, એવા ઈચ્છુકોનું જ ચાલે તો જ કામ થશે, નહીં તો કામ નહીં થાય. વોટ્સએપના અંદર ફાલતુ મેસેજો આવ્યા કરે અને વારે વારે વારવા પડે એમાં શું થાય? મુકેશભાઈ નાવડિયા. નમસ્કાર સાહેબ. હા કેમ છો? નમસ્કાર. હવે સાહેબ આપણો જે પ્રથમ વેબિનાર થયો એમની અંદર આપ સાહેબે જણાવ્યું હતું કે માતા પિતા અને બાળક, શિક્ષક અને વિદ્યાર્થી, બરાબર. તો માતા પિતા અને બાળક અને શિક્ષક અને વિદ્યાર્થી, આજની જે શિક્ષણ પ્રણાલી જે ચાલી રહી છે, ઇંગ્લિશ મીડિયમનો જે દોર ચાલી રહ્યો છે એની અંદર જીવન વિદ્યા અને ઇંગ્લિશ મીડિયમ અને આપણી સંસ્કૃતિ આ ત્રણેયને કેવી રીતે સમન્વય કરવામાં આવશે? શિક્ષક જીવન વિદ્યાનું વસ્તુ સમજશે તો માધ્યમથી કોઈ ફરક નહીં પડે. બરાબર. પ્રકાશનો નિયમ શીખવતી વખતે તમે વનસ્પતિ સાથેનો સંબંધ સમજાવી દેશો. ઓકે. નિયમ તો ઇંગ્લિશમાં સમજાવશો ફોટોસિન્થેસિસ, પણ વનસ્પતિ સાથેનો સંબંધ હું બોલું છું એટલે નહીં પકડાય. જીવન વિદ્યામાં આવશો ત્યારે તમને ખબર પડશે કે આખું એક્ઝિસ્ટન્સ
કઈ રીતે એકબીજા સાથે જોડાયેલું છે, સબ એટોમિક પાર્ટિકલ થી ગેલેક્સી સુધી સંબંધનું સ્ટ્રક્ચર શું છે, આવું એકવાર સમજાય પછી ગણિતમાં પણ, મિત્રો કારણ ગુણ અને ગણિત ત્રણ શબ્દ જીવનવિદ્યામાં આવે છે, પ્રત્યેક વસ્તુ જે થઈ રહી છે એની પાછળ કારણ છે, એ કારણની અભિવ્યક્તિ વિવિધ પ્રકારે ગુણ સ્વરૂપે થાય છે અને એનું ગણિત છે. બધા વિષયો હોય, ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી આર્ટ્સ કોમર્સ સાયન્સ એન્જિનિયરિંગ મેડિસિન બધું જ ભણાવી શકાય. બરાબર, શિક્ષકે સમજવું એટલે માતા પિતાએ બી સમજવું પડશે. બરાબર છે, શિક્ષક મોટો કેપિટલ માણસ, એની ગ્રીપ છે બાળક ઉપર, માતા પિતા ઉપર પણ. બરાબર. કોઈને પ્રશ્ન? નેક્સ્ટ શિબિર જ્યારે પણ હોય ત્યારે મને કઈ રીતે ખબર પડશે, કઈ રીતે જાણ થશે એ મારે જરાક ઉત્સુકતા હતી મારી. અત્યારે જ કહી દો રોહિતભાઈને, જે જે લોકોની ઈચ્છા છે રોહિતભાઈને મેસેજ કરો. બરાબર. તમારું ઈમેલ એડ્રેસ, તમારું વોટ્સએપ નંબર. બરાબર, ગ્રુપમાં મોકલી દઈએ. યસ, અને તમે અત્યારે અનુકૂળ હોય તો સોમ ત્યાગીજીનો શિબિર જવાનું શરૂ પણ કરી દો, જો અનુકૂળ હોય. સોમ ત્યાગીજીનું તો મેં એક દિવસનું આખું સેમિનાર એટેન્ડ કર્યો હતો, અહીંયા પુન્યાદ બરોડા પાસે પુન્યાદ છે ત્યાં આગળ હતું હમણાં ત્રણ. હાજી, પુન્યાદ એ ઇન્ટ્રોડક્શન હતું, પરિચય હતો. હા, ઇન્ટ્રોડક્શન હતું, પરિચય હતો. હું જે કહી રહ્યો છું, વેબ ઉપર આખી વેબ આખી વેબ ઉપલબ્ધ છે 40 કલાકની. ઓકે, તો એનું લિંક અને એ બધું અગર ગ્રુપમાં ફોરવર્ડ થાય તો. ગ્રુપમાં હું રોહિતભાઈ મોકલી દઈશ, રોહિતભાઈ તમને ગ્રુપમાં મૂકી દેશે. ધન્યવાદ, થેન્ક યુ. ગ્રુપ છોડી દીધું છે. બરાબર છે, મીનિંગફુલ વાત થતી નથી ને રોહિતભાઈની પ્રત્યે મને કરુણા થઈ આવી કે કેટલી મહેનત કરે છે, વારંવાર એકનો એક મેસેજ છે તોય સમજતા, મતલબ કે બીજા શું કહે છે એમની જોડાનારને પડી જ નથી, પોતાને શું કહેવું છે એટલી જ પડી. બરાબર છે, સારું મિત્રો, ધન્યવાદ. શિક્ષકો છો, તમે શિક્ષકોને આ વાત કરો. હવે કોને પ્રશ્ન છે? તમે હાથ ઉપર કરો પછી માઇક ઓન કરો એટલે હું નામ લઈ શકું તમારું. વિનુભાઈ. હા બોલો વિનુભાઈ, બોલો. જીવન વિદ્યા શિક્ષણ માટે સોમભાઈ ની આખી શિબિર રોહિતભાઈ ને મોકલી દીધી છે 7-7 દિવસની. વેરી ગુડ. એ કાલથી રોજ એક એક એમાંથી મૂકવામાં આવશે. વેરી ગુડ. લગભગ 15 વિભાગો છે, શિક્ષા વિભાગની એની સ્પેશિયલ જે સોમભાઈ ની શિબિર છે એને મૂકી છે. અમદાવાદ દિલ્હી વાળી ને? આ દિલ્હી વાળી. ઓકે, સરસ સરસ સરસ. એટલે કાલથી રોજ એક 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 મૂકવામાં આવશે. બસ, તો બધા લોકોને જોઈ લેવા દો પછી આપણે શેર કરીએ. એટલે લોકો બધા પોતપોતાની રીતે પ્રયાસ કરે, વધુમાં વધુ લોકોનો લાભ લે, એવો બધા જેટલા મિત્રો છે બધા પ્રયાસ કરે. અહીંયા પ્રત્યેક શિક્ષક જો કમિટમેન્ટ કરી દે કે મારે 10 શિક્ષકોને વાત કરવી છે તો આપણે મોટું જૂથ ઉભું કરી શકીશું. મુકેશભાઈ નાગરિયા, મને તમારી પાસે વિશેષ અપેક્ષા છે, કારણ કે તમે અહીંયા રાષ્ટ્રધ્વજ જોઈ રહ્યા છો, મોટી વાત છે, કારણ કે જેને ટાઈમ ઘટે છે એની પાસે અપેક્ષા રાખવી ખોટી છે. આપણી પાસે જોવાનો ટાઈમ નથી, આપણી પાસે જિંદગીમાં ફરક કરવાનો ટાઈમ ઝઘડા બન છે, ફાલતુ માટે એક એમ. બરાબર, તો કરીએ આપણે બધા ભેગા મળીને. ચાલો તો આવજો મિત્રો. ચોક્કસ, નમસ્કાર.